नमस्कार खेडूत मित्रों, हूँ छू आपनो मित्र दिनेश। तो ज्यारे 45 થી 50 दिवस नो कपास अथवा अन्य कोईपण पाक थाय त्यारे आपी दो आ खातर अने पछी जो तेनु रिजल्ट के तेनी रौनक। तो आपणे वात करवानी छे कपास में अत्यारे हाल में तमे जुओ तो 45 થી 50 दिवस अथवा 60 दिवस नो कोईने आगेतर होय तो वधारे पण थई गयो होय। तो अत्यारे अमुक अमुक एरिया में वरसाद ओछो छे, अमुक में वधारे छे। तो अत्यारे आम ऑलरेडी तमे जुओ तो ट्रेक खेडूतोए लगभग ट्रेक्टर हाँकना चालू कर दीधा है। तो ट्रेक्टर हाँकशे एटले हरे हरे जे खड़ भरदा में जे उगी होय वच्चे तेमां ट्रेक्टर पण हाली जाय अने घणा खेडूत मित्रों साथे साथे खातर पण आपी दे छे। पण खेडूत मित्रों बहु मोटी भूल करे छे। तो ते कई मोटी भूल तो तेनी वात करूँ ते पहेला जे खेडूत मित्रों मारी चेनल में नवा छे ते सब्सक्राइब करो, लाइक करो अने अन्य ग्रुप में शेर करो। तो ते कई भूल से तो मानो के ज्यारे कपास तेमने वायु होय लीटा पाड्या होय त्यारे तमे डीएपी नाख्यू होय, कोई एसपी नाख्यू होय, कोई नर्मदा फॉस वापर्यु होय। आ त्रण माथी तमे जुओ तो डीएपी में 1847 आवे, नर्मदा फॉस में 2020 आवे, एएसपी में 2020-13 आवे। तो नाइट्रोजन अने फॉस्फरस तो त्रणेय खातर में आया। तो तमे पाया में त्रण माथी गमे खातर नाख्यू होय तमे तो ज्यारे तमे कपास बांधो त्यारे आ खातर सूर्य आपो हो। हाँ 35-40 दिवसे तो अंदाजे ते लागे है, कोई 60 दिवसे लागे है। तो इने हजी लागवानो हजी स्टार्ट पण नथी थयुं तो तमे ज्यारे वावो हो त्यारे पासो तमे ईनी खातर आपी दो। तो ई खातर तमे नो आपो हजी ओलू लागू ज नथी तो बीजो तमे खोटो खर्चो करो। तो आ त्रणेयमां मैं तमने कीधुं ग्रेड ग्रेड आवे है एटले नाइट्रोजन फॉस्फरस आवे ज छे पण वधारे ओछो आवे। तो एने एटली बधी पण जरूर नथी के तमे પાયામાં આપ્યું હોય ને અત્યારે વાવતી પણ જ્યારે 45-50 દિવસ અથવા 60 દિવસનો થાય ત્યારે પણ તે ખાતર આપવાની જરૂર નથી। તો તેની બદલીમાં કયું ખાતર આપવું એની આજે આપણે થોડીક વાત કરશું। તો એ ખાતર તમારે રાસાયણિક એક વાર આપ્યું ફરદાન નથી દેવાનું। તો આપણે તેમાં ઝીંક નાખવાનું છે ઓમકારનું। હવે માનો કે એક એકરમાં 20-25 કિલો તમે નાઇટ્રોજન લઈ લો એટલે કે યુરિયા લઈ લો, તો સાથે તમે ઓમકારનું ઝીંક પ્લસ 10 કિલો તેનું માપ આવશે અને 10 કિલો તમારે નાખવાનું છે। અને બીજું સાથે સલ્ફર જે ફર્ટિસના નામે પણ આવે છે અને અન્ય ઘણી બીજી કંપનીમાં સારા એવા મળતું હોય તમારે, તો એવું જરૂર નથી કે ફર્ટિસ તમારે વાપરવું, બીજી સારી કંપનીનું હોય તો તે પણ તમે નાખી શકો છો। તો તેનું માપ પણ એક એકરે 3 કિલોનું છે। હવે માનો કે આ તમારે બંને અલગ અલગ લઈને ન નાખવું હોય તો તમે અત્યારે માર્કેટમાં બીજા પણ ઝીંક અને સલ્ફર આવે છે, તો અન્ય કંપનીમાં તમે જુઓ તો ઝીંક અને સલ્ફર મિક્સમાં આવે છે, તો અમુક કંપનીના પાવડર ફોર્મમાં આવે છે અને એવું ને એવું ધર્માત ક્રોપ ગાર્ડ કંપની જે ધર્માત કંપનીમાંથી ઝીંકા સલ્ફ નામથી સલ્ફર આવે છે જે 4 કિલોની બેગ આવે છે અને દાણાદાર જે આપણે ડીએપી ફોસ કે એએસપી જે વાપરીએ છીએ એના ભેળે દાણાદાર આવે છે। તો તમે આમ કદાચ ભેરો તો તમારે ઓરણી ઓવણી જે વાવતા હોય દાંડોમાં ભરાય નહીં અને વયું જાય, અને કદાચ તમારે આમ સાયા સડીને ડોલમાં નાખવું હોય તો પણ તે ઉડતું નથી અને તમારે નાખવામાં પણ સારું એવું સરળ રહે છે। અને બીજા પ્લસમાં કે જે એહતું પણ ઓછું એહ રહે એટલે કે દાણાદાર છે એટલે તો તે પણ તમે નાખી શકો છો। ઝીંક અને સલ્ફર કદાચ તમારે અલગ અલગ ન નાખવું હોય તો હજી એક વાર કહું છું, ધર્મત કંપનીનું ઝીંકા સલ્ફ નામથી આવે છે, 1 એકરમાં 4 કિલોનું માપ છે તેનું, તે પણ તમે નાખી શકો છો। અને સાથે હ્યુમિક સારી એવી કંપનીનું તમે હ્યુમિક પણ તમે નાખી શકો છો। અમુક કંપનીમાં તમે જુઓ તો 250 ગ્રામનું માપ હોય છે, કોઈ કંપનીનું 500 અથવા કોઈનું કિલોનું માપ હોય છે, તો સાથે તમે તે પણ નાખી શકો છો। અને આ તમે ફરજિયાત 45 અથવા 50 દિવસનો કપાસ થાય અને આંખો ત્યારે આ ફરજિયાત તમે ખાતર આપી જ દો, જે તમે રાસાયણિક ખાતર પાયામાં આપ્યા ને એને તમે ખાતર ઠોકા ઠોકે દીધાદીધ ન કરો। તમારે ઉત્પાદન વધારવું હોય તો આ ખાતર તમારે ફરજિયાત નાખવો પડશે, અને બને તો થોડુંક તમે પોટાશ પણ નાખી શકો છો 1 એકરમાં 15-20 કિલો, 15 કિલો નાખશો તો પણ ચાલશે, તો સાથે તમે પોટાશ પણ લઈ શકો છો, પોટાશનું કામકાજ પણ સારું છે એટલે રાસાયણિક ખાતર થોડુંક ઓછું નાખો અને ઉત્પાદન વધારે લો। હવે બીજું કે આ વિડીયો મારો કદાચ તમને સારો લાગ્યો હોય અને મારી માહિતી તમને સારી લાગી હોય તો આગળના ગ્રુપમાં તમે ફોરવર્ડ કરજો, શેર કરજો અને લાઈક કરજો। નમસ્કાર।